સ્ટુડન્ટ હું મનીષ સર ફરી પાછો તમારા માટે હાજર છું મેથ્સ વિષય લઈને, બરોબર છે? તો લાસ્ટ ટાઈમ આપણે જે લેક્ચર જોયો તો એની અંદર આપણે જોયું તો દ્વિઘાત બહુપદીઓ વિશે. દ્વિઘાત બહુપદીઓની અંદર આપણે એના ઉદાહરણ જોયા હતા, ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3. એ ઉદાહરણ આપણને એમ કહેતા હતા કે આ જે દ્વિઘાત સમીકરણ છે એના કેટલા શૂન્ય હોય. તો આપણે પહેલા પણ વાત કરેલી હતી કે દ્વિઘાત સમીકરણની અંદર ટોટલ 2 શૂન્ય હોય છે, બરોબર છે? જેના આપણે દાખલા પણ જોયેલા હતા અને પ્રેક્ટિસ પણ કરેલી હતી. હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ વધીએ, છે તો દ્વિઘાત સમીકરણનું જ, બરોબર છે? પણ એની અંદર શું આપણે કરવાનું છે? તો અત્યાર સુધી આપણને કોઈ સમીકરણ આપેલું હોય, સમીકરણ ઉપરથી આપણે એના શૂન્ય ગોતતા હતા, એટલે કે આ રીતનું હોય દ્વિઘાત સમીકરણ નું વ્યાપક સમીકરણ એક્સ નો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી હતું. આના ઉપરથી આપણે શું ગોતતા હતા? એના શૂન્ય શોધતા હતા, બરોબર છે? તો હવે આપણને શૂન્ય આપેલા હશે એના ઉપરથી આપણે શું ગોતવાનું છે? તો કે દ્વિઘાત સમીકરણ શોધવાનું છે, બરોબર છે? એટલે કે આપણે રિવર્સ પ્રક્રિયા કરવાની છે. તો એના માટેનું જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ નંબર છે 4, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ નંબર 4 જેની અંદર તમને આપેલું છે કે 3 અને 2 એ શૂન્યનો સરવાળો અને ગુણાકાર છે. રેડી? તો -3 અને 2 છે એ તમને શૂન્યનો સરવાળો, અનુક્રમે સરવાળો અને ગુણાકાર આપી દીધેલ છે. તેના ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણ ગોતવાનું છે. તો આપણે જોઈએ જરાક, બરોબર? આપણને -3 અને 2 આપી દીધા છે. -3 છે એ શૂન્યનો સરવાળો છે. તો સૌથી પહેલી વાત, શૂન્યના સરવાળા માટેનું સમીકરણ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a થાય. આ શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો કેટલો આપ્યો? -3. એવી જ રીતે બંનેનો ગુણાકાર થાય c/a. તો બંનેનો ગુણાકાર કેટલો આપેલો છે? 2. રેડી? તો આપણી પાસે સમીકરણ કંઈક આ રીતનું બન્યું, -b/a = 3 અને c/a = 2. ખાસ જોઈજો કે અહીંયા છેદમાં કાંઈ નથી, છેદમાં કાંઈ ના હોય તો શું હોય? 1 હોય. અહીંયા પણ છેદમાં કાંઈ નથી, કાંઈ ના હોય તો શું હોય? 1 હોય. ઇનડાયરેક્ટલી આપણે જોઈએ તો એની સાથે કોની સરખામણી થાય છે? 1 ની. એવી રીતે એની સાથે 1 ની, બંને સમીકરણમાં સરખું થાય, બરોબર? જો બંને સમીકરણમાં સરખું થાય તો એ બરાબર તમે 1 અહીંયા લઈ શકો છો. તો b = -, કેન્સલ, 3 થશે, c = 2 થશે. બીજી ખાસ વાત, માની લ્યો કે છેદ અટપટો આપેલો છે. આપણે હંમેશા આ દાખલાની અંદર a = 1 જ ધારીશું, બરોબર? એક ધારીને જ દાખલો આગળ વધારવાનો છે, જેના લીધે કાંઈ એટલે કાંઈ કોમ્પ્લિકેટેડ ના થાય. તો આપણને સમીકરણ મળ્યું a = 1, a = 1, -b = -3, એટલે -, કેન્સલ, b = 3, c = 2. તો આપણું વ્યાપક સમીકરણ x²+bx+c હોય તો આપણું દ્વિઘાત સમીકરણ શું થશે વિદ્યાર્થી મિત્રો? એની જગ્યાએ 1, એટલે 1x² એટલે અહીં 1 લખું કે ના લખું કાંઈ ફેર પડે નહીં, પ્લસ બી ની જગ્યાએ 3, એટલે કે 3x, પ્લસ કરીને સી ની જગ્યાએ 2. તો આપણને જે 2 શૂન્યો આપેલા હતા, શૂન્યનો સરવાળો આપેલો હતો અને ગુણાકાર આપેલો હતો, એના આધારે આપણે દ્વિઘાત સમીકરણ મેળવ્યું. એટલે કે તમને શૂન્યના સંબંધો આપી દીધા છે,
એના આધારે શું તમે શોધ્યું? તો કે દ્વિઘાત સમીકરણ ગોઈતું. આ હતું ઉદાહરણ નંબર 4. રેડી? તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એક બીજો હું દાખલો પ્રેક્ટિસ માટે લઉં છું, જે તમારે સ્વાધ્યાય 2.2 નો મુખ્ય બીજાનો પહેલો દાખલો છે. સ્વાધ્યાય 2.2 એનો મુખ્ય બીજો એનો પહેલો દાખલો છે, જેની રકમ એવી છે કે એક જે છે એ 1/4 છે અને બીજું છે એ -1 છે. એટલે કે આ શૂન્યનો સરવાળો છે અને આ શૂન્યનો ગુણાકાર છે. ડાયરેક્ટલી આપણે આગળ વધીએ તો શૂન્યનો સરવાળો એના બરાબર થાય આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. કેટલા આપેલા છે? 1/4. એવી જ રીતે ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a ઇઝ ઇક્વલ ટુ -1. તો આપણે પેલા વાત કહી દીધી આની અંદર જ, બરોબર છે, કે આપણે બને ત્યાં સુધી એને કેવો ધારવાનો, ગમે એવો અટપટો હોય, આ અટપટો એટલે 4 આપ્યા છે, અહીંયા 1/4 કાંઈ નથી થી 1 થાય, તોય આપણે એ બરાબર 1 જ ધારવાનું છે. તો સૌથી પહેલા -b/a ઇઝ ઇક્વલ ટુ આ 1/4 છે ને આખે આખું અંશ જ ધારી લઉં, અંશ ધારી લઉં એટલે એ ઉપર જ વયા ગયા, છેદમાં કાંઈ નથી, કાંઈ ન હોય તો શું હોય? 1. એવી જ રીતે c/a બરાબર -1 આપેલા છે, છેદમાં કાંઈ ના હોય તો 1 થઈ ગયું, a બરાબર 1, a બરાબર 1, તો b બરાબર 1/4, c બરાબર -1. રેડી? તો a ઇઝ ઇક્વલ ટુ 1, 1 1 થઈ ગયા, -b ઇઝ ઇક્વલ ટુ 1/4, -b ઇઝ ઇક્વલ ટુ 1/4, તો માઇનસ ઓલી બાજુ એ જાય તો b ઇઝ ઇક્વલ ટુ -1/4. એવી રીતે c ઇઝ ઇક્વલ ટુ -1. રેડી? તો આપણું દ્વિઘાત સમીકરણ x²bx + cx ની રીતે જ મૂકવાનું છે. ચાલો x², એ કેટલા આપણે ધાર્યા હતા 1, એટલે વધો x², પછી b બરાબર -1/4, એટલે અહીંયા આવશે -1/4x, -1/4x, પછી c બરાબર -1, તો c ની જગ્યાએ -1. હવે શું કરવાનું? લસ્સા લઈ લેવાનું, બીજું કાંઈ ના કરાય ને, લેવું હોય તો ભલે, ના લેવું હોય તો આ રીતે થઈ શકે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ તમારું થઈ ગયું દ્વિઘાત સમીકરણ. કેના ઉપરથી આપણે આ શોધ્યું છે? તો કે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દીધો હોય એના આધારે તમે ગણતરી કરી શકો છો. આ જે છે એ તમારે સ્વાધ્યાય 2.2 નો મુખ્ય જે બીજો દાખલો છે એ આખો આ રીતનો જ છે. રેડી વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 5, જે કોના ઉપર આધારિત છે? જે આપણે ત્રિઘાત બહુપદીઓ ઉપર આધારિત છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ત્રિઘાત બહુપદીઓ વિશે હવે સ્ટાર્ટ કરીએ છીએ. દ્વિઘાત બહુપદી વિશેના આપણે બે ઉદાહરણ લઈ લીધા, બરોબર છે, ઉદાહરણ નંબર 3 અને સોરી ઉદાહરણ નંબર 4, બરોબર છે, અને એના પછી સ્વાધ્યાયના આપણે એના લીધા હતા દાખલા પ્રેક્ટિસ માટે. તો હવે ત્રિઘાત બહુપદીઓ માટેનું આપણે જોઈએ. ત્રિઘાત બહુપદીની અંદર આપણે વાત કરીએ તો દ્વિઘાત અને સુરેખની જેમ જ છે. સુરેખની અંદર કેટલા જનરલી ઘાત હતી? 1 ઘાત. દ્વિઘાતની અંદર મોટા મોટી ઘાત કેટલી? 2 ઘાત. તો ત્રિઘાતની અંદર મોટામાં મોટી ઘાત કેટલી હશે? 3 ઘાત. એટલે કે ત્રિઘાત બહુપદી નું વ્યાપક સમીકરણ, ચાલો એનું વ્યાપક સમીકરણ છે ax³ + bx² + cx + d. કેટલા પદ આવશે? ટોટલ 4 પદ આવશે. ખાસ ધ્યાન રાખજો, સુરેખ બહુપદીમાં ઘાત 1 હોય, પદ 2 હોય. દ્વિઘાત બહુપદીની અંદર ઘાત 2 હોય, પદ 3 હોય. ત્રિઘાત બહુપદીની અંદર ઘાત 3 હોય પણ પદ હોય 4. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આ જે ટૂંકમાં બહુપદી છે તો એના પણ શૂન્ય હોય. કેટલા શૂન્ય હશે? મોટા મોટી ઘાત કેટલી? 3. તો 3 શૂન્ય જનરલી એના હશે. એ શૂન્ય જે છે એના વચ્ચેના સંબંધનું સમીકરણ લેવાનું છે. દ્વિઘાત સમીકરણમાં શું હતું? તો કે દ્વિઘાત સમીકરણમાં આલ્ફા + બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. બે શૂન્ય હતા, આલ્ફા બીટા,
આની અંદર ત્રણ શૂન્ય હશે, એ ત્રણ શૂન્ય છે આલ્ફા, બીટા અને ગેમા, બરોબર છે? તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ, તો કે સૌથી પહેલા તો ત્રણેય જે શૂન્ય છે તે શૂન્યનો સરવાળો, એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ના છેદમાં એ થશે. ત્યાર બાદનું આવશે બે શૂન્ય જે છે એ બે શૂન્યના ગુણાકારનો સરવાળો, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગામા અને ગામા ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સી ના છેદમાં એ આવશે. રેડી? અને હવે ત્રીજું, ત્રણેયનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ના છેદમાં એ. ચાલો અહીંયા આવ્યું માઇનસ બી ના છેદમાં એ, માઇનસ બી એટલે કે એક્સ સ્ક્વેર નો સહગુણક, એટલે એ બી થશે, એ એટલે એક્સ ઘન નો સહગુણક, સી એટલે એક્સ નો સહગુણક અને ડી એટલે અચળ પદ આપણું થશે. તો આ જે હતું આના આધારે જ એનું ઉદાહરણ, એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ નંબર પાંચ શું કે છે ચાલો સૌથી પહેલા તો કે ત્રણ માઇનસ એક અને માઇનસ એક ના છેદમાં ત્રણ જેના શૂન્ય છે તે ચકાસો. એટલે કે આપણને નીચે એક બહુપદી આપી દીધી છે, ત્રિઘાત બહુપદી, આના શૂન્ય છે, જો શૂન્ય હોય તો શું કરે, હું આ કિંમત આમાં મૂકું ને તો આ ઝીરો કરી નાખે. એટલે સૌથી પહેલા આપણે શું કરવાનું છે, ત્રણ મૂકીને જોવાનું ઝીરો થાય છે કે નહીં, માઇનસ એક મૂકીને જોવાનું ઝીરો થાય છે કે નહીં, માઇનસ એક ના છેદમાં ત્રણ મૂકીને જોવાનું ઝીરો થાય છે કે નહીં. જો ત્રણે ત્રણ મૂકો અને શૂન્ય થઈ જાય, બરોબર છે, તો આપેલ જે શૂન્ય છે તે આપેલી બહુપદીના છે તેમ કહેવાય. પછીનું શું કીધું છે, એમના સહગુણકોના સંબંધ મેળવો. આ રીતના ટૂંકમાં ત્રણ આપણે સહગુણકોના સંબંધ મેળવવાના છે. તો સૌથી પહેલા તો જે ત્રણ આપેલા છે તે આના શૂન્ય છે કે નહીં આપણે ચકાસવા માટે, ચાલો તો એક્સ બરાબર ત્રણ, તો પી ઓફ ત્રણ ઇઝ ઇક્વલ ટુ જ્યાં એક્સ દેખાય ત્યાં બધે આપણે ત્રણ મૂકવાના છે, તો ત્રણ પછી ત્રણ નો ઘન માઇનસ પાંચ, ત્રણ નો સ્ક્વેર પછી માઇનસ અગિયાર, ત્રણ અને માઇનસ ત્રણ. રેડી? તો અહીંયા ત્રણ એમનેમ, ચાલો ત્રણ નો ઘન સત્યાવીસ માઇનસ પાંચ, ત્રણ નો વર્ગ નવ માઇનસ અગિયાર તેરી તેત્રીસ માઇનસ ત્રણ. ચાલો સત્યાવીસ તેરી એક્યાસી માઇનસ નવ પંચા પિસ્તાલીસ માઇનસ તેત્રીસ ને ત્રણ છત્રીસ. ચાલો માઇનસ છત્રીસ ને માઇનસ પિસ્તાલીસ માઇનસ એક્યાસી અને આ પ્લસ એક્યાસી, એટલે ટોટલ થઈ ગયો શૂન્ય. તો આ રીતે જે ત્રણ છે તે આપેલ બહુપદીનો શૂન્ય છે તે સાબિત થઈ ગયું. હવે આપણે કોનું જોવાનું છે, તો કે એકનું, એટલે કે એક્સ બરાબર એક લઉં, સોરી માઇનસ એક, તો પી ઓફ માઇનસ એક ઇઝ ઇક્વલ ટુ, ચાલો જ્યાં એક દેખાય ત્યાં શું મૂકવાનું છે, માઇનસ એક, ત્રણ માઇનસ એક નો ઘન માઇનસ પાંચ માઇનસ એક નો વર્ગ માઇનસ અગિયાર કૌંસમાં માઇનસ એક અને માઇનસ ત્રણ. તો માઇનસ ત્રણ માઇનસ એક નો ઘન માઇનસ એક જ થાય, માઇનસ પાંચ માઇનસ એક નો વર્ગ પ્લસ એક થઈ જાય, પછી અગિયાર એક અગિયાર માઇનસ માઇનસ પ્લસ અગિયાર માઇનસ ત્રણ. ચાલો ત્રણ એક ત્રણ માઇનસ ત્રણ માઇનસ પાંચ પ્લસ અગિયાર માઇનસ ત્રણ, તો પાંચ ને ત્રણ આઠ, આઠ ને ત્રણ અગિયાર, એ માઇનસ અગિયાર ને આ પ્લસ અગિયાર, ટોટલ આવ્યું શૂન્ય. એનો મતલબ એમ કે એક્સ બરાબર જ્યારે આપણે માઇનસ એક લઈએ છીએ ત્યારે પણ આપણી બહુપદી કેવી થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. તો એ પણ આનો શૂન્ય છે. એવી જ રીતે આપણે લઈએ એક્સ બરાબર માઇનસ એક ના છેદમાં ત્રણ, તો પી ઓફ માઇનસ એક ના છેદમાં ત્રણ ઇઝ ઇક્વલ ટુ ત્રણ માઇનસ એક ના છેદમાં ત્રણ નો ઘન માઇનસ પાંચ માઇનસ એક ના છેદમાં ત્રણ નો સ્ક્વેર માઇનસ અગિયાર માઇનસ એક ના છેદમાં ત્રણ અને માઇનસ ત્રણ. રેડી? તો ત્રણ અહીંયા છે જ, ગુણ્યા, જો માઇનસ છે અને ઘન છે એટલે માઇનસ એમને જ રહેશે. ત્રણ નો ઘન સત્યાવીસ એટલે એક ના છેદમાં સત્યાવીસ માઇનસ પાંચ, માઇનસ છે એનો વર્ગ કરી એટલે એ તો જતો જ રહેશે, ગુણ્યા એક નો વર્ગ એક અને નીચે ત્રણ નો વર્ગ નવ માઇનસ માઇનસ પ્લસ અગિયાર ના છેદમાં ત્રણ માઇનસ ત્રણ.
ચાલો અહીંયા કેટલા તેરી સત્યાવીસ થાય, નવ તેરી સત્યાવીસ, બરોબર છે? તો માઇનસ એક ના છેદમાં નવ માઇનસ પાંચ ના છેદમાં નવ પ્લસ અગિયાર ના છેદમાં ત્રણ માઇનસ ત્રણ, આની તમે ગણતરી કરશો તો એ ડાયરેક્ટ કેટલી આવી જશે? શૂન્ય. એનો મતલબ એમ કે જે આપણને ત્રણ શૂન્ય આપેલા છે તે આપેલી બહુપદીના શૂન્ય છે, બરોબર છે? એટલે એને એના બધાયનો જવાબ કેટલો આપ્યો છે? શૂન્ય આપ્યો છે. તો હવે આપણે એમાં શું ગોતવાનું છે? સહગુણકના સંબંધ મેળવો, એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, પછી આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગામા અને ગામા ઇન્ટુ આલ્ફા, એ સંબંધ મેળવવાના છે. તો સૌથી પહેલા તો સહગુણક વચ્ચેના સંબંધો, રેડી? તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ બી ના છેદમાં એ, માઇનસ બી ના છેદમાં એ થાય. તો જોજી, આ આપણો એ છે, આ બી છે, આ સી છે, આ ડી છે, એટલે એ લખી નાખું છું, આ એ, આ બી, આ સી અને આ ડી, રેડી? તો આપણો બી કેટલો છે? માઇનસ પાંચ છે, એટલે કે માઇનસ તો ઓલરેડી ત્યાં હતા જ, બીજા માઇનસ પાંચ આવ્યા, છેદમાં એ કેટલા છે? ત્રણ છે, તો છેદમાં ત્રણ, માઇનસ માઇનસ પ્લસ પાંચના છેદમાં ત્રણ. તો સહગુણકનો સરવાળો કેટલો થયો? માઇનસ પાંચના છેદમાં ત્રણ. એવી જ રીતે સહગુણકોના ગુણાકારનો સરવાળો, એટલે કે આલ્ફા બીટા, બીટા ગામા, ગામા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સી ના છેદમાં એ. ચાલો સી કેટલા છે? માઇનસ અગિયાર, એટલે માઇનસ અગિયાર છેદમાં એ કેટલા છે? ત્રણ, ત્રણ. તો એ આપણને મળ્યા માઇનસ અગિયાર ના છેદમાં ત્રણ, રેડી? હવે ત્રણનો ગુણાકાર, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ના છેદમાં એ. ચાલો ડી કેટલા છે? માઇનસ ત્રણ, બાય ડિફોલ્ટ એક માઇનસ તો હતા જ, માઇનસ ત્રણ ડી ના છે, છેદમાં ત્રણ, ત્રણ. તો માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ, ત્રણ ના છેદમાં ત્રણ. ચાલો ત્રણ ના છેદમાં ત્રણ એટલે એક, બરોબર છે? તો આ થઈ ગયો આપણો સહગુણકનો વચ્ચેનો સંબંધ. તો આ રીતે ઉદાહરણ પાંચ ત્રિઘાત બહુપદી માટેનું આપેલું છે. હવે આ ત્રિઘાત બહુપદીના કોઈ ઉદાહરણ નથી, તમારે આના પછીનું સ્વાધ્યાય આવે છે 2.2, જેની અંદર મુખ્ય દાખલો પહેલો છે અને મુખ્ય દાખલો બીજો છે, બંને દ્વિઘાત બહુપદી માટેના છે, રેડી? તો હવે પછીના જે નેક્સ્ટ લેક્ચર આવશે વિદ્યાર્થી મિત્રો, તે ભાગ પ્રવિધિની રીત આવશે. તો ત્યાં સુધી તમે શીખો અને આને અનુકરણ કરો. થેન્ક યુ.